हेलो स्टूडेंट्स, वेलकम अगेन टू द न्यू टॉपिक ऑफ कंपनी एक्ट 2013. दिस इज द वीडियो ऑफ कंपनी एक्ट 2013 पार्ट 6. लेट्स स्टार्ट. अवे आपणे आ वीडियो में इनकॉर्पोरेशन ऑफ कंपनी शू होय छे एना ऊपर डिस्कशन करशू. बराबर. For this topic, a company means any type of company and a title to be registered under the Companies Act 2013. आ टॉपिक માટે એક કંપની શું છે કે એની ટાઈપ ઓફ કંપની યાર એનો ટાઇટલ કંપનીઝ એક્ટ 2013 ની અંદર એ પ્રમાણે તમે એને રજિસ્ટર્ડ કર્યું હોય એના નામને એના ટાઇટલને તો એને શું કહેવાય કંપની. There are various कैटेगरीज ऑफ कंपनी सच एज एना घना बदा कैटेगरीज छे. कया कया कैटेगरीज छे? फर्स्ट छे रजिस्टर्ड कंपनी, प्राइवेट कंपनी, पब्लिक कंपनी एंड वन पर्सन कंपनी. एना पहला ना वीडियो में आपणे काइंड ऑफ कंपनीज में आ बधा ना ऊपर डिस्कशन कर्युं हतुं. स्टेच्युटरी कंपनी और फॉरेन कंपनी ना ऊपर आपणे डिस्कशन कर्युं हतुं. आ वेरियस कैटेगरीज छे कंपनीज ना. सेक्शन 8 कंपनी, गवर्नमेंट कंपनी एंड अदर कंपनीज आ बधा ऊपर आपणे डिस्कशन करी लीधुं छे. ऑल दीस कंपनीज कैन बी रजिस्टर्ड अंडर द कंपनीज एक्ट 2013 फॉर डिफरेंट टाइप ऑफ कंपनीज इनकॉर्पोरेशन प्रोसीजर सब्जेक्ट टू टाइटल वेरिएशन. હવે આ જે બધી કંપની છે એનું રજિસ્ટ્રેશન કોના અંડર થાય છે? કંપની એક્ટ 2013 ના અંડરમાં એની એક્ટમાં એનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે કમ્પલસરી. હવે જે અલગ અલગ ડિફરન્ટ ટાઈપ ઓફ કંપનીઝ હોય આ બધા અલગ અલગ ટાઈપ્સના કંપની છે તો એની માટે જે ઇન્કોર્પોરેશન પ્રોસીજર છે તો એ બધા કંપનીઝ માટે જે અલગ અલગ કંપની છે તો અલગ અલગ કંપનીઝ માટે એ પ્રોસીજર અલગ અલગ ટાઈપનું હોય છે. એમાં વેરિએશન આવે છે. સ્ટેજ ઓફ કંપનીઝ ફોર્મેશન. દેર આર 3 સ્ટેજ ઓફ કંપની ફોર્મેશન. કંપની ફોર્મેશન મીન્સ કઈ કંપની બનાવવાની હોય તો એના 3 સ્ટેજ છે. સચ એઝ પ્રમોશન સ્ટેજ મીન્સ પ્રી રજિસ્ટ્રેશન સ્ટેજ. પહેલા તમારે એનું પ્રી રજિસ્ટ્રેશન કરાવી રાખવું પડશે. ઇન્કોર્પોરેશન ઓર રજિસ્ટ્રેશન સ્ટેજ. પ્રી રજિસ્ટ્રેશન તમે રાખ્યું હોય તો એને ડેટ આપે તમારે ત્યારે એનું રજિસ્ટ્રેશન કરાવવા જવાનું. હવે થર્ડ પોઈન્ટમાં કેપિટલ સબસ્ક્રિપ્શન સ્ટેજ મીન્સ પર પર્સન કયા કયા પર્સન આમાં વર્ક કરવાના છે. પછી કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ સ્ટેજ એનું મિનિંગ છે કે આમાં તમે બિઝનેસ સ્ટાર્ટિંગ કેવી રીતે કરવાના છો. તો એ સ્ટાર્ટિંગના 1, 2, 3 મહિના 3 સ્ટેજ હોય છે. ચોથામાં તો આપણે પછી કંપની સ્ટાર્ટ જ કરવાની હોય છે. વી વિલ નાવ ડિસ્કસ ધ સેકન્ડ સ્ટેજ ઇન્કોર્પોરેશન સ્ટેજ. ઇન્કોર્પોરેશન ઓફ કંપની. ઇન્કોર્પોરેશન ઓર રજિસ્ટ્રેશન ઇઝ ધ સેકન્ડ સ્ટેજ ઓફ ધ કંપની ફોર્મેશન. આ સેકન્ડ સ્ટેજ છે કંપનીને રજિસ્ટર કરાવવાનું યા ઇન્કોર્પોરેટ કરાવવા માટે. સેક્શન 2 સ્ટેટ ધેટ એ કંપની મે બી ફોર્મડ ફોર એની લોફુલ પર્સન વેર 7 ઓર મોર મેમ્બર્સ કેન ફોર્મ એ પબ્લિક કંપની, 2 ઓર મોર પર્સન કેન બી અ પ્રાઇવેટ કંપની એન્ડ 1 પર્સન કેન બી અ 1 પર્સન કંપની. એમાં શું કીધું છે કે તમે ગમે કંપની ફોર્મ કરો બનાવો પણ એક લો પ્રમાણે બનાવો. કંપનીઝના એક્ટના લો પ્રમાણે તમે બનાવી શકો. તો જ્યાં 7 યા 7 કરતા વધારે પર્સન્સ હોય મેમ્બર્સ હોય તેને પબ્લિક કંપની નામ દેવામાં આવશે. 2 યા 2 કરતા વધારે હોય તેને પ્રાઇવેટ કંપની એન્ડ 1 પર્સન કંપની બનાવવાનું હોય તો એને શું નામ આપવામાં આવશે? 1 પર્સન કંપની. એન્ડ એસોસિએશન ઓફ પર્સન કેન બી ઇઝલી બી કંપની ઓનલી વેન ઇટ રજિસ્ટર્ડ ઓર ઇન્કોર્પોરેટેડ વિથ ધ રજિસ્ટર્ડ ઇન એ મેનર પ્રિસ્ક્રાઇબ ઇન ધ કંપનીઝ એક્ટ. હવે જે કંપની છે એને ક્યારેક તમે શું કીધું છે એ એસોસિએશન ઓફ કંપની કેન બી ઇઝીલી બી અ કંપની. એક એસોસિએશન ઓફ પર્સન છે કે આ ચાલો આપણે કંપની બનાવવાની છે તો એને તમે કંપનીનું નામ ક્યારે આપી શકો છો? જ્યારે તમે
कंपनीज एक्ट ना प्रमाणे एना रूल एंड रेगुलेशन प्रमाणे ई कंपनी नो नाम रजिस्टर्ड कराओ छो कंपनीज ना एक्ट मा रजिस्ट्रेशन इज कम्पल्सरी कम्पल्सरी तमारे कंपनी नो रजिस्ट्रेशन करावुं ज पड़शे अदरवाइज तमारी कंपनी नो नाम एक्जिस्ट नहीं करे रजिस्ट्रेशन गिव द कंपनीज स्पेशल आइडेंटिटी एंड प्रिविलेजेस एनो मीनिंग छे कि तमे ज्यारे रजिस्ट्रेशन करावी दीधुं छे तो एने कंपनी ने एक आइडेंटिटी मळी जाय छे कि ई कंपनी जे छे ई एक्जिस्ट करे छे इनकॉर्पोरेशन प्रोसीजर कंपनी इनकॉर्पोरेशन प्रोसीजर हेज बीन मेड ऑनलाइन હવે જે કંપનીનો ઇન્કોર્પોરેશન પ્રોસીઝર છે એ ઓનલાઈન છે મીન્સ એનું જે રજીસ્ટ્રેશન છે એ કેવી રીતે તમે કરી શકો છો ઓનલાઈન કરી શકો છો ફોર ધ ઇન્કોર્પોરેશન ઓફ એ કંપની કંપનીનું રજીસ્ટ્રેશન કરવા માટે ધ નેસેસરી બ્લેન્ક ફોર્મ્સ આર ડાઉનલોડેડ ફ્રોમ એમસીએ વેબસાઇટ www.mca.government.in આ જે સાઇટ છે એ સાઇટ ઉપરથી તમારે એક બ્લેન્ક ફોર્મ डाउनलोड करवानु रहेशे फॉर्म्स आर फुल ड्यूली फिल्ड अप एमा घणी बधी वस्तु एमा नाखेली हशे द कम्प्लीटेड फॉर्म आर प्रोपरली साइंड बाय द डायरेक्टर हवे तमे जे फॉर्म आखू कम्प्लीट करी लीधुं छे एमा डायरेक्टर नी प्रोपरली साइन होवी जोईए एंड फॉर्म्स एंड डॉक्यूमेंट्स आर अपलोडेड टू द सेंट्रल रजिस्ट्रेशन सेंट्रल टू द लिंक गिव्स इन द एमसीए वेब पोर्टल હવે જે બધા ડોક્યુમેન્ટ છે એ બધા તમારે અપલોડ કરી દેવાનું પછી સેના ઓલાથી જે એમસીએની લિંક આપેલી છે વેબ પોર્ટલથી તમારે આ બધું એમાં અપલોડ કરી દેવાનું સ્ટેજ ઇન ધ કોર્પોરેશન પ્રોસીઝર હેઝ બીન ડિસ્કસ્ડ એઝ અંડર હવે જે ઇન્કોર્પોરેશનની પ્રોસીઝર છે મીન્સ ઓનલાઈન ભરવાની રજીસ્ટર્ડ કરવાની જે પ્રોસીઝર છે એના કેટલાય સ્ટેજ હોય છે સ્ટેપ બાય સ્ટેપ આર એઝ ડિસ્કસ્ડ એઝ અંડર આનો ડિસ્કશન આપણે નીચે કરીએ છીએ એના પોઈન્ટ્સ જે છે તો સૌથી પહેલા છે એક્વાયર ડીઆઈએન એન્ડ ડીએસસી In which stage the promoters apply for DIN જ્યારે પ્રમોટર જે એપ્લાય કરવાનો છે DIN ને તો ઈ કઈ ઇન વિચ સ્ટેજ ઈ કઈ સ્ટેજ હશે DIN મીન્સ ડાયરેક્ટર્સ આઈડેન્ટિફિકેશન નંબર જ્યારે જે પર્સન છે યા જે બધા પર્સન ભેગા થઈને કંપની બનાવવાના છે તો એને DIN માટે એપ્લાય કરવું પડશે પ્રમોટર્સને એને એપ્લાય કરવું પડશે હવે ડીઆઈએન શું છે તો ડીઆઈએન છે ડાયરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર એ તમારે એક નંબર જોશે ઇટ ઇઝ ધ બેસિક રિક્વાયરમેન્ટ ઇન ધ ઇન્કોર્પોરેશન સ્ટેજ આ સૌથી પહેલી યા બેસિક રિક્વાયરમેન્ટ છે રજીસ્ટ્રેશન કરવા માટે ઇટ ઇઝ નેસેસરી ફોર ધ રજીસ્ટ્રેશન ઓફ કંપની એન્ડ અધર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વિથ એમસીએ આ જે બેસિક રિક્વાયરમેન્ટ છે આ નેસેસરી રિક્વાયરમેન્ટ છે રજીસ્ટ્રેશન ઓફ કંપની કંપનીને રજીસ્ટ્રેશન કરવા માટે એન્ડ અધર ટ્રાન્ઝેક્શન કંપનીના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા માટે વિથ એમસીએ ધેરફોર ધેરઆફ્ટર વર્ડ કેમ યુઝ કર્યું કે તમે રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું તમે પોતાની કંપની સ્ટાર્ટ કરી દીધી એના પછી જે તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાના છો તો એની માટે પણ તમારે આ ડીઆઈએન ની રિક્વાયરમેન્ટ રહેશે એઝ પર ધ પ્રોવિઝન્સ ઓલ એક્ઝિસ્ટિંગ એન્ડ ઇન્ટેન્ડિંગ ડાયરેક્ટર હેવ બીન ટુ ઓબટેન્ડ ધ ડીઆઈએન વિથ ધ પ્રિસ્ક્રાઇબ્ડ ટાઈમ ફ્રેમ હવે જે પ્રોવિઝન પ્રમાણે જે ડાયરેક્ટર છે કંપનીના એક્ઝિસ્ટિંગ એન્ડ ઇન્ટેન્ડિંગ તેમને ડીઆઈએન માટે એક પ્રિસ્ક્રાઇબ્ડ ટાઈમ ફ્રેમમાં જવું પડશે દેર ઇઝ અ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મ કયો ફોર્મ છે ઈ ફોર્મ DIR-3 ટુ બી યુઝડ ફોર ધીસ પર્પઝ આ પર્પઝ માટે તમારે આ ફોર્મ લેવું પડશે ફિલઅપ કરવું પડશે ડાયરેક્ટર્સ નેમ ફોટોગ્રાફ આઈડેન્ટિટી પ્રૂફ આઈડેન્ટિટી પ્રૂફ એડ્રેસ પ્રૂફ એન્ડ અધર ડોક્યુમેન્ટ્સ આર નેસેસરી
હવે રજીસ્ટ્રેશન તમે કરવા જાઓ છો, ડાયરેક્ટર્સ બધા રજીસ્ટ્રેશન કરવા જાય છે તો એનું નામ, એના ફોટોગ્રાફ, એનું આઈડેન્ટિટી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને જે બીજા એમાં ડોક્યુમેન્ટ્સ લખેલા હોય બધા એમને દેવાના. DIN કેન બી ઓબટેન્ડ થ્રુ એ ઓનલાઈન પ્રોસેસ, એ ઓનલાઈન પ્રોસેસથી તમને મળી જાય છે એ નંબર. ધ MCA વેબસાઇટ ગાઈડેડ અબાઉટ હાઉ ટુ ઓબટેન્ડ DIN. હવે જે MCA વેબસાઇટ છે એ તમને આખી પ્રોસીજર ગાઈડ કરે છે કે તમે કેવી રીતે DIN નંબર ઓબટેન્ડ કરી શકો છો, DIN ને ઓબટેન્ડ કરી શકો છો. ઓન ધ રિસિપ્ટ ઓફ DIN દે એપ્લાય ફોર DSC. હવે તમને DIN ની રિસિપ્ટ મળી જાય તો એના પછી તમે DSC મીન્સ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ, એની માટે તમે એપ્લાય કરી શકો છો. એટલીસ્ટ 2 ડાયરેક્ટર્સ, આમાં મિનિમમ 2 ડાયરેક્ટર DSC માટે એપ્લાય કરી શકે છે. અપોન ઓબટેનિંગ DSC, તમને DSC મળી જાય, ધ પ્રોપોઝડ કંપની હેઝ ટુ રજીસ્ટર ધ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ વિથ MCA. તો જે કંપની છે એ રજીસ્ટર કરી શકે છે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ વિથ MCA. DSC ઇઝ મેન્ડેટરી ફોર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વિથ MCA. હવે DSC તે ઓનલાઈન પ્રોસીજર માટે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે જરૂરી છે. સેકન્ડ સ્ટેજ છે ક્રિએટ એન એકાઉન્ટ ઓન MCA પોર્ટલ. ધીસ સ્ટેપ ડીલ્સ વિથ ધ ન્યુ યુઝર રજીસ્ટ્રેશન ઇન ઇઝ ઓન ધ MCA વેબસાઇટ. એ ન્યુ યુઝર હેઝ ટુ રજીસ્ટર્ડ હિઝ ઓબ્લિક હર નેમ ઓન ધ MCA પોર્ટલ ટુ ક્રિએટ એન એકાઉન્ટ. હવે આ સ્ટેપ જે છે ન્યૂ યુઝર્સ માટે છે, જે રજીસ્ટ્રેશન કરાવે છે. તો એ ન્યૂ યુઝર હેઝ રજીસ્ટર્ડ નેમ ઓન ધ MCA પોર્ટલ ટુ ક્રિએટ એન એકાઉન્ટ. તો એમાં એમને પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે MCA ના વેબસાઇટમાં. આફ્ટર ધ કમ્પ્લીટેશન ઓફ ધ નેસેસરી પ્રોસીઝર સી હેઝ ટુ ઓબટેન ધ યુઝર આઈડી એન્ડ લોગ ઇન પાસવર્ડ. DSC કેન બી યુઝડ એઝ એ પાસવર્ડ. હવે એમાં તમે જ્યારે લોગિન કર્યું, રજીસ્ટર્ડ કર્યું, તો એનાથી તમને એક યુઝર આઈડી અને એક લોગિન પાસવર્ડ મળશે. અને એનું ઈ જે પાસવર્ડ છે તમે કોણ યુઝ કરી શકે છે, અને DSC યુઝ કરી શકે છે, મીન ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ માટે તમે એનો યુઝ કરી શકો છો. એપ્લિકેશન ફોર ધ અવેલેબિલિટી ફોર રિઝર્વેશન ઓફ નેમ. The promoters have to obtain the approval for proposed name for the register or center application for reservation of name has to be made using the e-form INC fund. હવે જે પ્રમોટર્સ છે, મીન્સ જે કંપની બનાવવા માંગે છે, તો એમને ઓબટેન્ડ ધ એપ્રુવલ ઓફ પ્રપોઝ નેમ, એમને પ્રપોઝ નેમના એપ્રુવલ માટે ફ્રોમ ધ રજિસ્ટર ઓફ સેન્ટર રજીસ્ટ્રેશન સેન્ટર, એની માટે એપ્રુવલ માંગ્યું છે. એપ્લિકેશન ફોર રિઝર્વેશન ઓફ નેમ, હવે રિઝર્વેશન એમના જે પોતાના નામને રિઝર્વેશન કરવા માટે જે એપ્લિકેશન છે હેઝ ટુ બી મેડ યુઝિંગ ધ ઈ ફોર્મ INC 1. એની માટે એમને કયો ફોર્મ ભરવો પડશે, INC 1 નંબરનું ફોર્મ ભરવું પડશે એમના પોતાના નામને રિઝર્વ કરવા માટે. દે કેન ફિલ ધ ઈ ફોર્મ INC 1 ફોર ધીસ પર્પઝ. ધ પ્રોમોટર્સ કેન ગીવ એ મેક્સિમમ 6 નેમ સો દેટ એટલીસ્ટ 1 વિલ બી એપ્રુવડ. તો જે પ્રમોટર્સ હોય એ શું કરે છે કે રિઝર્વેશન ઓફ નામ માટે કે એટલીસ્ટ 6 ના મેક્સિમમ 6 નામ આપી શકે છે, 6 નામ આપી દેશે, એમાંથી મિનિમમ 1 તો એપ્રુવ થઈ જાય. એટલા માટે મેક્સિમમ 6, તમે 2 આપી શકો છો, 3 આપી શકો છો, પણ તમારે વધારે નામ દેવા હોય તો તમે મેક્સિમમ 6 નામ આપી શકો છો. બરાબર, 3 પોઈન્ટ થઈ ગયા. હવે ફોર્થ નંબર સ્ટેજ, પ્રેપરેશન ઓફ MOA એન્ડ AOA. તો ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન MOA એન્ડ ધ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન AOA આર બેઝિક ડોક્યુમેન્ટ્સ. આ બે જે પોઈન્ટ છે એ તમારા સેના છે ડોક્યુમેન્ટ્સ છે, બેઝિક ડોક્યુમેન્ટ્સ છે. એઝ પર રિલિવન્ટ પ્રોવિઝન્સ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન મસ્ટ બી સાઇન્ડ બાય ઈચ ઓફ ધ સબસ્ક્રાઇબર.
હવે જે આ બે ડોક્યુમેન્ટ છે એ જે જેટલા સબસ્ક્રાઇબર છે જેટલા કસ્ટમર છે બધાને આમાં સાઇન કરવાની કમ્પલસરી રહેશે ઈચ ઓફ ધેમ મસ્ટ એડ હિઝ નેમ જેટલા સબસ્ક્રાઇબર છે જેટલા કસ્ટમર છે બધાને પોતાનું નામ એડ્રેસ DIN ડિસ્ક્રિપ્શન એન્ડ ઓક્યુપેશન આ બધી વસ્તુ એમાં ફિલઅપ કરવાની રહેશે ધ વિટનેસ શેલ વેરીફાય સબસ્ક્રાઇબર્સ આઈડી અને જે વિટનેસ હોય એ પોતે એનું સબસ્ક્રાઇબર આઈડી વેરીફાય કરશે ફિફ્થ નંબર પોઈન્ટ ફિફ્થ મીન્સ એનો પાંચમો સ્ટેજ પ્રિપરેશન ઓફ અધર ડોક્યુમેન્ટ્સ નાવ ધ પ્રમોટર્સ હેવ ટુ પ્રિપેર અધર ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હવે જે પ્રમોટર્સ છે એ અધર ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ પ્રિપેર કરવે છે અધર ડોક્યુમેન્ટ્સ મે ઇન્ક્લુડ ધ ફોલોઈંગ એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ આવતે પાવર ઓફ એટોર્ની મીન્સ કાઉન્સલર કન્સેસ્ટ ઓફ ડાયરેક્ટર્સ મીન્સ ડાયરેક્ટરનો એગ્રીમેન્ટ ધ પર્ટિક્યુલર ઓફ મેનેજર્સ પછી છે એફિડેવિટ બાય સબસ્ક્રાઇબર ટુ ધ મેમોરેન્ડમ એન્ડ ફર્સ્ટ ડાયરેક્ટર એફિડેવિટ બનાવે છે સબસ્ક્રાઇબર મીન્સ કસ્ટમરનું ટુ ધ મેમોરેન્ડમ એન્ડ ફર્સ્ટ ડાયરેક્ટર મેમોરેન્ડમ માટે મીન્સ એના રજીસ્ટ્રેશન માટે એન્ડ સોરી એના નોટ કરીને રાખે છે એન્ડ ફર્સ્ટ ડાયરેક્ટર માટે જે કોને બનાવશું એડ્રેસ ફોર કમ્યુનિકેશન કમ્યુનિકેશન કરવા માટે એક એડ્રેસ ફિક્સ કરે છે સેચ્યુરરી ડિક્લેરેશન મીન્સ એક લોફુલ ડિક્લેરેશન બનાવે છે કે આપણે આ બધી વસ્તુ ફોલો કરશું એની અધર ડોક્યુમેન્ટ્સ એઝ મે બી નેસેસરી એની કરતાં બીજા એમને લાગશે કે આ નેસેસરી ડોક્યુમેન્ટ છે આ લો આપણે ફોલો કરવાનું રહેશે તો એની માટે અલગ ડોક્યુમેન્ટ્સ બનાવશે ઇફ એની પર્સન furnishes false or incorrect information of which she is liable for action under 447 હવે આમાં કઈક જે તમે ફિલ અપ કર્યું છે આમાં ફોલ્સ હોય યા ઇનકરેક્ટ ઓફ ઇન્ફોર્મેશન હોય તો એ તમારે એની માટે ધ્યાન અવેર રહેવું પડશે જાગૃત રહેવું પડશે અધરવાઇઝ સેક્શન 447 પ્રમાણે તમારા ઉપર એ કેસ કરી શકે છે એક્શન લઈ શકે છે સિક્સ નંબર સ્ટેજ એપ્લાઇંગ ફોર રજીસ્ટ્રેશન વન્સ ધ ડોક્યુમેન્ટ્સ આર રેડી હવે તમારા જેટલા ડોક્યુમેન્ટ્સ છે રજીસ્ટ્રેશન કરાવવાનું DIN નંબર લેવાનું DSC નંબર લેવાનું પોર્ટે ક્રિએટ એકાઉન્ટ ક્રિએટ કરવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું પ્રિપરેશન કરી લીધી તમે MOA એન્ડ AO ની અધર ડોક્યુમેન્ટ પ્રિપેર કરી લીધા હવે રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરવાનું છે વન્સ ધ ડોક્યુમેન્ટ્સ આર રેડી નાવ ધ પ્રમોટર્સ ઓર ધીયર ઓથોરાઇઝ રિપ્રેઝન્ટેટિવ્સ વિલ ફિલ એન એપ્લિકેશન ફોર ઇન્કોર્પોરેશન ઓફ ધ કંપની વિથ ધ રજિસ્ટર ઓફ ધ સેન્ટ્રલ રજિસ્ટર સેન્ટર હવે રજિસ્ટર કરવા ક્યાં જાય છે સેન્ટ્રલ રજિસ્ટર સેન્ટરમાં પોતાની કંપનીનો રજિસ્ટ્રેશન કરાવવા જાય છે બધી વસ્તુ લઈને બધા ડોક્યુમેન્ટ્સને લઈને Now new company registration process is shifted to CRC. હવે જે કંપનીનો રજીસ્ટ્રેશન છે એની જે પ્રોસીજર છે એમાં શિફ્ટ થાય છે CRCમાં ઇન્સ્ટેડ ઓફ ROC ઓફ એ રિસ્પેક્ટિવ સ્ટેટ ROCની જગ્યાએ હવે CRCમાં શિફ્ટ કરે છે એઝ પર રૂલ 12 ઓફ ધ કંપનીઝ રૂલ 2014 as amendment to 29th May 2015, an application of 1% shall be filled in form number IN-2 and form number IN-7 is applicable for other companies. Away, Companies Act 29th May 2015 પ્રમાણે કેમ કે હવે નવા 1% કંપની આપણે એડ થઈ છે તો એની માટે કયો ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે INC2 અને બીજી અધર કંપનીઝ માટે કયો ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કરાવવા માટે INC7 હવે લાસ્ટ વન ઇઝ ઓબટેનિંગ ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ ઇફ એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર ધ રજિસ્ટ્રાર ઓફ સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સેન્ટર શેલ રજિસ્ટર ધ કંપની ઇન ધ રજિસ્ટર એન્ડ ઇશ્યુ અ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન હવે તમે જે બધી વસ્તુ પ્રોસીજર કરી બધી ઓર્ડરમાં રહી બધી તમે ક્લિયર કરી લીધી
तो अवे तमने रजिस्टर ऑफ सेंट्रल रजिस्ट्रेशन सेंटर तमारी कंपनी ने रजिस्टर्ड करशे पछी एक तमने सर्टिफिकेट इश्यू करशे ई सर्टिफिकेट नु नाम शुं हशे सर्टिफिकेट ऑफ इनकॉर्पोरेशन मतलब रजिस्टर्ड नु तमारे जे कंपनी रजिस्टर कर्युं एनी सर्टिफिकेट द सर्टिफिकेट ऑफ इनकॉर्पोरेशन इज इश्यूड इन द प्रिस्क्राइब्ड फॉर्म फॉर्म नंबर INC 11 હવે જે સર્ટિફિકેટ છે તમારું ઇન્કોર્પોરેશનનું તો એ તમને ક્યાં મેન્શન કરશે ફોર્મ નંબર INC 11 માં ધ રજિસ્ટ્રાર સેલ ઓલ્સો એલર્ટ ધ કંપની એ કોર્પોરેટ આઈડેન્ટિટી નંબર હવે જે રજિસ્ટ્રાર હોય કંપનીને એક નંબર આપે છે એક નામ આપે છે એને શું નામ કહેવાય કોર્પોરેટ આઈડેન્ટિટી નંબર CIN द डेट मेन्शन्ड इन द सर्टिफिकेट हवे CIN मां जे डेट मेन्शन करी होय लखी होय इज द डेट ऑफ बर्थ ऑफ द कंपनी ई कंपनी ने डेट ऑफ बर्थ कहेवाय मीन्स ते दिवसना ए कंपनी स्टार्ट थई गई नाउ द कंपनी बिकम द लीगल पर्सन हवे कंपनी जे छे ई एक लीगल पर्सन बनी गई छे हवे ई कंपनीज एक्ट मां एक्जिस्ट करे छे कंपनी ना एक्ट ना रजिस्टर्ड मां सर्टिफिकेट ऑफ इनकॉर्पोरेशन is a conclusive evidence of the fact the company is properly registered and formed હવે જે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન છે એ સેની માટે આપણે જરૂર પડે એ એવિડન્સ ના તરીકે આપણે એનો યુઝ કરી શકીએ છીએ ગમે જગ્યા કે જે આપ મારી કંપની છે એ પ્રોપરલી રજિસ્ટર્ડ છે અને અમે બનાવી છે પ્રોપરલી આપણે એમાં કંઈક આપણે ફોલ્ટ નથી આ જે કંપની છે એ બધે આપણે પ્રોપરલી બધા પ્રોસીજર કરીને ઊભી કરી છે તો આ સાત સ્ટેજ હતા સેની માટે હતા ઇન્કોર્પોરેશન પ્રોસીજર મીન્સ કંપનીના સર્ટિફિકેટ મીન્સ કંપની તમારે કંઈક ઊભી કરવી હોય નહીં કંપની બનાવવાની હોય તો આ સાત પ્રોસીજર તમારે ફોલો કરવાના રહેશે બરાબર હવે હું તમને એના પછીના વિડીયોમાં કન્વર્ઝન ઓફ પ્રાઇવેટ કંપની ઇન્ટુ પબ્લિક કંપની प्राइवेट कंपनी थी पब्लिक कंपनी में कन्वर्जन केवी रीते थाय एना ऊपर डिस्कशन करसू ओके थैंक यू